नमस्कार, आ वीडियो छे साइंस क्लास 10 चैप्टर 10 पार्ट 19। आ विभागनी अंदर आपणे टेक्स्टबुक में आपेला प्रश्नों सोल्व करवाना छे। जोईए आपणे पहेलो प्रश्न, लेंसना एक डायोप्टर पावरनी व्याख्या आपो। तो लेंसना पावरना सूत्रनो आपणे ख्याल छे, लेंसनो पावर पी इज इक्वल्स टू 1/f। जो आपणे केन्द्र लंबाई 1 मीटर लईए तो आनो जवाब आवशे 1/1, एटले के 1 डायोप्टर। तो आने लेंसनो 1 डायोप्टर पावर कहेवामां आवे। मारे व्याख्या स्वरूपमां केवू होय तो आवू कही शकाय। अहींया केन्द्र लंबाई आपणे लीधेली छे 1 मीटर, एटले के 1 मीटर केन्द्र लंबाईवाळा लेंसना पावरने 1 डायोप्टर कहे छे। સૌ સરળ છે, ફરી પાછું, 1 મીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સના પાવરને 1 ડાયોપ્ટર કહે છે। જોઈએ આપણે બીજો પ્રશ્ન, એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, બરાબર જોજો, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે, એટલે આપણને પ્રતિબિંબ અંતર આપેલું છે અને પ્રતિબિંબનો પ્રકાર આપી દીધેલો છે, વાસ્તવિક અને ઉલટું। જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય, આ સૌથી અગત્યની વસ્તુ, પ્રતિબિંબનું પરિમાણ એટલે કે પ્રતિબિંબનું માપ છે, પરિમાણ છે એ વસ્તુના જેટલું જ, એટલે લેન્સમાં એક જ કન્ડિશન છે કે જ્યાં પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું હોય। તમને ખાલી યાદ કરાવી દઉં, અહીંયા બહિર્ગોળ લેન્સ લઈએ આપણે, આ બાજુ ધારો કે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર ઓ, અહીંયા F1 લઉં પ્રથમ મુખ્ય કેન્દ્ર, અહીંયા લઉં 2F1, આ બાજુ લઈએ F2 અને અહીંયા લઈએ 2F2। તો વસ્તુ જ્યારે 2F1 ઉપર હોય ત્યારે એનું પ્રતિબિંબ 2F2 ઉપર મળે અને વસ્તુ જેવડું જ મળે, એટલે કે પ્રતિબિંબ અંતર આટલું થશે, આ 2F2 જેટલું પ્રતિબિંબ અંતર V, અને V તમને આપેલું પણ છે 50 સેન્ટીમીટર। આ વીની કિંમત આપણી પાસે છે 50। તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ, એટલે આપણે વસ્તુ અંતર U બરાબર ક્વેશ્ચન માર્ક કેટલી દૂર રાખવી જોઈએ એ ગૂંથવાનું છે, અને લેન્સનો પાવર પણ ગણો, એટલે કે P બરાબર ક્વેશ્ચન માર્ક। દાખલો ગણવા માટે તમે આ વસ્તુનું પરિમાણ, સોરી, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું છે એટલે મોટવણી કહી શકો તમે, બંનેના પરિમાણ સરખા હોય ત્યારે મોટવણી 1 થશે, વાસ્તવિક અને ઉલટું છે એટલે મોટવણી થશે -1। આના ઉપરથી આપણે વસ્તુ અંતર ગોતી શકશું। તમે ટેક્સ્ટબુકની અંદર રકમ આપેલી છે, તમે ટેક્સ્ટબુક ઓપન કરી અને પણ બાજુમાં રકમ જોઈ શકશો। આપણે દાખલો ગણીએ, અહીંયા બહિર્ગોળ લેન્સ દ્વારા મળતું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર છે, એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે વી, આપણે અહીંયા લખી શકાય વી 50 સેન્ટીમીટર। હવે લેન્સ હશે તો પ્રતિબિંબ વસ્તુની વિરુદ્ધ બાજુએ રચાશે બહિર્ગોળ લેન્સની અંદર, એટલે પ્રતિબિંબ અંતર પ્લસ થશે, એટલે અહીંયા આપણે લખી શકીએ વી બરાબર આ 50 સેન્ટીમીટર। અહીંયા લખીએ છીએ આપણે વી બરાબર 50 સેન્ટીમીટર। જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું મેળવવું હોય, એનો મતલબ એમ કે મોટવણી એમ બરાબર, તમે આવું લખી શકો, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું એટલે મોટવણી 1 થશે, પણ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું એટલે મોટવણી -1 થશે। તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલે દૂર રાખવી જોઈએ, એટલે કે વસ્તુ અંતર યુ બરાબર ક્વેશ્ચન માર્ક, લેન્સનો પાવર પણ શોધો, એટલે અહીંયા પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ પણ ક્વેશ્ચન માર્ક। હવે મોટવણીનું સૂત્ર છે તમારી પાસે, લેન્સની મોટવણી એમ બરાબર વી અપોન યુ। હવે મોટવણીની જગ્યાએ હું -1 મૂકી દઉં તો -1 ઇઝ ઇક્વલ્સ ટુ વી અપોન યુ, બરાબર જોજો, એટલે અહીંયા તમારે યુ ગોતવાનું છે, યુને આ સાઈડ લઈ આવું તો -u ઇઝ ઇક્વલ્સ ટુ વી થઈ જશે, બંને બાજુ માઇનસ વડે ગુણું તો યુ બરાબર થઈ જશે -v
એટલે યુનો જવાબ આવી જશે તમારે માઇનસ, વી તમને આપેલું છે 50 સેન્ટીમીટર, એટલે વસ્તુને લેન્સથી 50 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકવી જોઈએ. હવે તમારા માટે બીજો પ્રશ્ન એવો છે, પાવર શોધો. જો પાવર ગોતવો હોય તો આપણને આટલો ખ્યાલ છે, પાવરનું સૂત્ર પી ઇઝ ઇક્વલ્સ ટુ થશે 1/F, એટલે આપણે કેન્દ્ર લંબાઈ એફ મેળવવી પડે. હવે કેન્દ્ર લંબાઈ મેળવવા માટે આપણે રકમની અંદર આપેલું છે, આપણે અગત્યની વાત હતી તમને યાદ હોય તો, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ, એટલે કે પ્રતિબિંબ અંતર વી આપણે આગળ આકૃતિ દોરેલી હતી એમાં વાત કરેલી હતી, 2F જેટલા અંતરે થશે. તો જો હું એફને સૂત્રનો કરતાં બનાવું તો એફ બરાબર થઈ જશે V/2. તો અહીંયા એફ બરાબર વીની કિંમત આપણી પાસે છે 50 સેન્ટીમીટર, એટલે અહીંયા 50 લખી નાખું છું, 50/2, એટલે એફનો જવાબ આવી જશે 25 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવા હોય તો એફ થઈ જશે 0.25 મીટર. હવે હું પાવરનું સૂત્ર પી ઇઝ ઇક્વલ્સ ટુ 1/F લખું તો પી ઇઝ ઇક્વલ્સ ટુ 1/Fની કિંમત મૂકી દઉં છું 0.25. તો તમારી પાસે અહીંયા આવું થઈ જશે, પાવર પી બરાબર 100/25, એટલે જવાબ આવી જશે આપણો 4 ડાયોપ્ટર. એટલે આ લેન્સનો પાવર મળી ગયો તમને 4 ડાયોપ્ટર. હા, 4 ડાયોપ્ટર જેટલો આપણો લેન્સનો પાવર થઈ જશે. તો સાવ સરળ દાખલો, રકમને તમારે બરાબર સમજવાની, રકમ સમજશો તો એના ઉપરથી તમે દાખલો સરળતાથી ગણી શકશો. જોઈએ આપણે આપણો એના પછીનો પ્રશ્ન. 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. તો પાવરનું સૂત્ર પી ઇઝ ઇક્વલ્સ ટુ 1/F. હવે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ હોય તો અહીંયા 1/-2, તો જવાબ આવી જશે -0.5 ડાયોપ્ટર. સૌ સરળ પ્રશ્ન, 1 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. અંતર્ગોળ લેન્સનો પાવર છે એ માઇનસ મળ્યો છે આપણને, -0.5 ડાયોપ્ટર. જો આ જગ્યાએ તમને 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર શોધો એવું પૂછેલું હોત, તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ હોય તો પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ તમને મળશે 0.5 ડાયોપ્ટર. હવે આગળ જોઈએ આપણી સ્વાધ્યાયના પ્રશ્નની અંદર, એક્સરસાઇઝમાં જોઈએ. આ રીતનો છે આપણો પહેલો પ્રશ્ન. નીચેના દ્રવ્ય પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે નહીં? તો સૌથી પહેલાં લેન્સ બનાવવા માટેનું દ્રવ્ય છે એ પારદર્શક હોવું જોઈએ. તો તમે ચારેય ઓપ્શનમાં બરાબર જોશો તો પાણી પારદર્શક છે, કાચ પારદર્શક છે, પ્લાસ્ટિક પણ પારદર્શક, પણ માટી હોય એ પારદર્શક ના હોય, એટલે આપણે લેન્સ બનાવવા માટે માટીના દ્રવ્યોનો ઉપયોગ કરી શકીએ નહીં, એટલે કે આપણો જવાબ થશે ડી. એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચતુ અને વસ્તુ કરતાં મોટું દેખાય છે, તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? સરળ પ્રશ્ન. અંતર્ગોળ અરીસામાં એક જ કન્ડિશન એવી છે કે જ્યાં આભાસી, ચતુ અને મોટું પ્રતિબિંબ મળે, જો વસ્તુ પી અને એફની વચ્ચે હોય તો, એટલે એનું પ્રતિબિંબ આપણને આભાસી, ચતુ અને મોટું અરીસાની પાછળ મળતી હતી. એટલે તમે અહીંયા લખી શકો, આ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, એટલે કે આપણો જવાબ થઈ જશે ડી. એના પછીનો ત્રીજો પ્રશ્ન આપણો, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે? તો હજી હમણાં જ આગલા દાખલાની અંદર આનો ઉપયોગ કરેલો છે આપણે. વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ રાખવું હોય આપણે તો કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતર, એટલે કે 2F અંતરે રાખે ત્યારે પ્રતિબિંબ છે એ વસ્તુના જેવડું જ પ્રતિબિંબ છે એ મળે, અને સાચું પ્રતિબિંબ મળે એટલે કે વાસ્તવિક અને ઉલટું મળે, એટલે આપણો જવાબ થશે બી. એના પછીનો, એક ગોળીય અરીસો અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે.
અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે? એટલે ખરેખર તમને કેન્દ્ર લંબાઈ આપેલી છે -15 સેન્ટીમીટર. તો લેન્સ તો તમને ખ્યાલ આવી જાય કયા લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ હંમેશા ઋણ હોય. એટલે જેમાં લેન્સનો જવાબ અંતર્ગોળ આવતો હશે એવા પ્રશ્ન આપણે સિલેક્ટ કરવામાં પડે. જોજો બરાબર, તો એક જવાબ બહુ આવશે એ વિચારી શકો તમે. બંને અંતર્ગોળ એટલે કે લેન્સ અંતર્ગોળ આપેલો છે, બંને બહિર્ગોળ, આ નહીં આવી શકે. અરીસો અંતર્ગોળ, બહિર્ગોળ લેન્સ, એટલે આ નહીં આવી શકે. તો હવે અરીસો બહિર્ગોળ અને લેન્સ અંતર્ગોળ હજી આમાંથી નહીં આપણે વિચારી શકીએ. હવે જોજો બરાબર, અરીસામાં તમારી પાસે અંતર્ગોળ અરીસો હોય તો આ રીતની આકૃતિ થઈ આપણી, PFC. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તમે માપો એટલે અહીંયા તમારી પાસે F થશે. બહિર્ગોળ અરીસો હોય તો અહીંયા PF અને C, આ એની કેન્દ્ર લંબાઈ થશે. એટલે બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ પ્લસ હશે, અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ માઇનસ હશે. તો હવે તમારો જવાબ ક્લિયર થઈ જાય. અરીસો પણ અંતર્ગોળ અને લેન્સ પણ અંતર્ગોળ, એટલે આપણો જવાબ થઈ જશે A. એટલે આ જવાબ પણ આપણે નહીં સિલેક્ટ કરી શકીએ. એટલે ચોથાની અંદર આપણો A જવાબ થશે. જોઈએ એના પછીનો પ્રશ્ન. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે તો આ અરીસો, એટલે કે તમને પ્રતિબિંબ ચત્તું જ મળે તો અરીસો. તમે આગળ સમતલ અરીસા માટેની આપણે આખી વાત કરી ગયા આકૃતિ સાથે, બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવી રીતના મળે એ પણ જોઈ ગયા. તો એ બંને કિસ્સામાં પ્રતિબિંબ ચત્તું મળે એટલે કે સમતલ અથવા તો બહિર્ગોળ અરીસો આપણો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? એટલે તમારે બહિર્ગોળ લેન્સ પસંદ કરવો પડે, પણ બહિર્ગોળ લેન્સમાં પાવરનું સૂત્ર P = 1/F છે. જેની કેન્દ્ર લંબાઈ નાની હશે એનો પાવર વધારે હશે. એટલે બહિર્ગોળ લેન્સ અને નાની કેન્દ્ર લંબાઈ હોય એવો પ્રશ્નનો જવાબ, એવો જવાબ આપણે સિલેક્ટ કરવો પડશે. તો તમે જોઈ શકશો આમાં બહિર્ગોળ લેન્સ લેવાનો છે એટલે આ બે જવાબ તો નીકળી જશે. હવે આ બેમાંથી એક જવાબ વધશે. તો કેન્દ્ર લંબાઈ નાની કોની છે? તો કે સી પ્રશ્નની, એટલે આપણો સી આન્સરના જવાબમાં. તો આપણો છઠ્ઠાનો જવાબ થઈ જશે સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ. જોઈએ એના પછી સાતમું. આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માગીએ છીએ. અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું? આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી આકૃતિ દોરો. ફરીથી, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી ચત્તું પ્રતિબિંબ મેળવવું છે. બરાબર જોજો, હું અહીંયા એક આકૃતિ દોરું છું. આ અંતર્ગોળ અરીસો PFC. હવે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર, એટલે P થી F સુધીનું અંતર 15 સેન્ટીમીટર થશે. ચત્તું પ્રતિબિંબ મેળવવું હોય તો આપણને ખ્યાલ છે વસ્તુ P અને F ની વચ્ચે મૂકવી પડે, એટલે કે આ વસ્તુમાંથી એક કિરણ નીકળશે મુખ્ય અક્ષને સમાંતર. એ કિરણનું પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર F માંથી, એટલે આ પરાવર્તન થયું. બીજું કિરણ અરીસાને બરાબર આમ લંબરૂપે આપાત થાય તો એનું પાછું એ જ દિશામાં પરાવર્તન. આ બંને કિરણોને પાછળ લંબાવીએ એટલે બંને કિરણો અહીંયા ભેગા થશે અને અહીંયા વસ્તુનું પ્રતિબિંબ છે એ આપણને મળશે. તો તમે પ્રશ્નોના જવાબ આ રીતે કહી શકો.
પહેલો પ્રશ્ન છે, અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? તો વિસ્તાર 0 થી 15 સેન્ટીમીટર, કારણ કે આપણે વસ્તુ ક્યાં લીધેલી છે, પી અને એફની વચ્ચે. એટલે પી અને એફની વચ્ચે ગમે તે જગ્યા ઉપર વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ આભાસી ચતુ અને મોટું મળતું હોય છે. એટલે આપણે વિસ્તાર લખી શકીએ 0 થી 15 સેન્ટીમીટર. પ્રકાર કેવો હશે? તો કે આભાસી અને ચતુ. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું? તો તમે આકૃતિ ઉપરથી કહી શકો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું. આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી આકૃતિ દોરો. તો તમે આ આકૃતિ દોરી શકો. આપણે સ્પષ્ટ આકૃતિ કેવી રીતના માપ સહિત દોરી શકાય એ આગલા વિડીયોની અંદર જોઈ ગયા છીએ. તમે એ વિડીયોમાં આકૃતિ રિફર કરી લેજો, એટલે એક્ઝેક્ટ માપ સાથેની આકૃતિ દોરી શકશો. જોઈએ આપણો 8મો પ્રશ્ન. નીચેની પરિસ્થિતિઓમાં ક્યાં અરીસા વપરાય છે તે જણાવો. પહેલું, કારની હેડલાઇટ. તો તમને ખ્યાલ છે કારની હેડલાઇટ હોય એ બહુ દૂર સુધી ફેલાય અથવા તો બહુ દૂર સુધી લાઇટ આગળ વિસ્તરેલી હોય તો વધારે સારું પડે રસ્તો સ્પષ્ટ જોવા માટે. તો જો લેમ્પને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકી દઈએ અરીસાના, તો અહીંયા એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે, બીજું કિરણ આમ બરાબર અરીસાને લંબરૂપે આપાત થાય એ ફરી પાછું વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થશે. આ બંને કિરણો સમાંતર રૂપે આમ આગળ વધશે, એટલે કે આ બહુ દૂર અંતર સુધી જશે. એટલે કારની હેડલાઇટમાં આપણે અંતર્ગોળ અરીસો વાપરી શકીએ. મારે જવાબ લખવો હોય તો આ રીતે હું લખી શકું. તમે કારની હેડલાઇટ અંતર્ગોળ અરીસો વાપરી શકાય. કારણ, તો કે પ્રકાશ સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે. બીજો પ્રશ્ન, વાહનની પાછળનું દૃશ્ય જોવા માટેનો અરીસો. તો તમને ખ્યાલ છે આપણે વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ. કારણ, તો કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ આભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ મળે અને વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લે છે. એટલે બહુ પાછળના, ટૂંકમાં આપણી કારની અરીસાની પાછળ બહુ મોટો એરિયા છે એ કવર કરી લે છે. આથી ડ્રાઈવર છે એ પાછળનો વાહન વ્યવહાર જોઈ પોતાનું વાહન સલામત રીતે ચલાવી શકે. એટલે વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. પછી છે સોલાર ભઠ્ઠી. તો સોલાર ભઠ્ઠીમાં તમારે કિરણો કેન્દ્રિત કરી અને તાપમાન ખૂબ વધારવાનું હોય. અંતર્ગોળ અરીસામાં આ રીતે સૂર્યમાંથી આવતા કિરણો હોય સોલાર ભઠ્ઠીમાં, તો મુખ્ય અક્ષને સમાંતર હોય પરાવર્તન પામશે મુખ્ય કેન્દ્ર એફમાંથી, અને મુખ્ય કેન્દ્ર એફ પાસે તાપમાન ખૂબ વધારી શકાય. એટલે સોલાર ભઠ્ઠીની અંદર આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકીએ. જોઈએ આપણો 9મો દાખલો છે એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર.